हाल कोरोनाना कहर वच्चे समग्र गुजरातनी तमाम अदालतो बंद छे। त्यारे कोरोनानुं एपिक सेंटर अदालतो नथी अने अदालतो फरी चालू करवाना सूत्रो साथे नर्मदा जिल्ला बार एसोसिएशनना प्रमुख वंदना भट्टनी आगेवानीमां राजपीपळा न्यायालय खाते जाणीता धाराशास्त्रीनो द्वारा देखावो करवामां आव्या हता। नर्मदा जिल्ला बार एसोसिएशनना प्रमुख वंदना भट्टना जणाव्या अनुसार अदालतो बंद होवाथी अदालतो साथे संकळायेला नाना नाना रोजमदारो अने अन्यनी रोजगारी छीनवाई गई छे, जेथी तेमने अन्याय थयो छे। जो कोरोनाने कारणे अदालतो बंद ज रहती होय तो मात्र फाइलिंग अने पक्षकारो वगरना कामो चालू राखवा विनंती कराई छे। साथे ज कोर्टना काम साथे जोडायेला टाइपिस्टो स्टेम्प वेंडरो नी हालत पण कफोड़ी बनी छे। साथे चिमकी पण उच्चारी हती के आजे तो मात्र सूत्रोच्चार ने देखावो कर्या छे, परंतु आगामी दिवसोमां आंदोलन आगळ वधारी प्रतीक उपवास पर नर्मदा बार एसोसिएशन द्वारा करवामां आवशे। कोर्टो चालू करवा माटे अनेक वखत रजूआतो करी, पण छतां जाणे न्यायालયો જાણે કોરોનાનું એપી સેન્ટર હોય એમ ન્યાયાલયો ચાલુ નથી કરતા। શું ન્યાયાધીશ્રીઓ અને કર્મચારીઓ બજારમાં જાય છે ત્યાંથી એમને કોરોના નથી લાગી શકે એમ? તો એવા સંજોગોમાં અમે છેલ્લા ઘણા વખતથી અમે રજૂઆત કરીને જણાવી રહ્યા છીએ કે કોર્ટો અંશત રૂપે ચાલુ કરો અથવા તો કોઈક શરતોને અધીન ચાલુ કરો, કાં તો પક્ષકારો વગર જે કામો ચાલી શકે હોય એવા કામો ચાલુ કરો। પરંતુ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆતોને ધ્યાને લેવામાં આવી નથી। માનનીય શ્રી રાજ્યપાલ શ્રી, માનનીય શ્રી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત, યુનિટ જજ શ્રી નર્મદા તથા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વારંવાર રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી। હવે હાલના અનલોકડાઉન નંબર 3માં તો ન્યાયાલયોને આપણે સિનેમાઘરોને બધું ચાલુ કરી રહ્યા છે, તો પછી અદાલતો ચાલુ કરવામાં શું વાંધો છે એ નથી સમજાઈ રહ્યું। આ અદાલતો બંધ છે જેના કારણે ઘણા પક્ષકારોને ન્યાય માટે વલખા મારવા પડે છે। વકીલશ્રીઓ જે છે કે કોર્ટ ઓફિસર કહેવાય છે, દેશની આઝાદીથી અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે, દેશને આઝાદ કરાવવાથી લઈને અત્યાર સુધીની સમાજમાં જાગૃતિ ફેલાવવામાં વકીલશ્રીઓનો અગત્યનો રોલ રહ્યો છે, પણ છતાં આજ દિન સુધીના કોર્ટોનું જે અત્યારે જે વકીલોની પરિસ્થિતિ છે એ જોતાં કે વકીલોની ડિગ્નિટી સાવ ખલાસ થઈ રહી છે। તો એવા સંજોગોમાં પણ હવે ન્યાયાલયો ચાલુ કરવા ખૂબ જ જરૂરી થઈ રહ્યા છે, અમારા અસ્તિત્વની આ લડત છે, અને એની સાથે સાથે પક્ષકારોને પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે। કોર્ટોની સાથે જોડાયેલા જે ટાઈપિસ્ટો છે કે અન્ય તમામને આના માટે કોર્ટ ખુલવાની રાહ જોઈ રહ્યા છે, અને કોર્ટ ખુલે તો સૌનું કંઈક એમનું કામ ચાલી શકે એમ છે, તેમના ઘર ચાલી શકે એમ છે, તો તેવા સંજોગોમાં ન્યાયાલયો ચાલવી જોઈએ। તે હેતુસર અમે આથી આ વિરોધ પ્રદર્શન, અને ત્યારબાદ જો નહીં થાય તો પછી અમે પ્રતિક ઉપવાસ પર બેસીશું, એ જ અમારી માંગણી છે। હા, છેલ્લા 4 મહિનાથી આ કોરોના મહામારીને કારણે આ દેશમાં કોર્ટો તેમજ તમામ સરકારી કચેરીઓ બજારો બંધ હતા લોકડાઉનના કારણે, જેના કારણે આ છેલ્લા 4 મહિનાથી કોર્ટો બંધ છે, જેના કારણે વકીલોને અને અમારે જે કોર્ટને લગતા સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશન રાઇટરોને બી અમારી કામગીરી તદ્દન ઠપ થઈ ગઈ છે, અમારા રોજગાર ધંધા બંધ પડી ગયા છે, ને સાથે સાથે અમારે ભૂખે મરવાનો વારો છે। જ્યારે હવે સરકારે લોકડાઉન ઉઠાવીને અનલોક કર્યું, તેમાં તમામ સરકારી કચેરીઓ, બજારો, મોલ, સિનેમાઘરો ચાલુ કર્યા, તો જેમને તમામ રાજ્યની તમામ કોર્ટો ચાલુ કરી અને વકીલો તેમજ અમારા જેવા જે કોર્ટને લગતા ધંધાઓને જે સંકળાયેલા છે એમની બી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક બધી કોર્ટો ચાલુ કરવી જોઈએ, જેથી અમને કોર્ટો ચાલુ થાય તો અમારી રોજગારી ચાલે અને અમને ભૂખે મરવાનો વારો ના આવે। એટલું જ મારું કહેવું છે કે તાત્કાલિક સરકાર સારા આદેશ આપે ને તમામ રાજ્યની કોર્ટો ખુલ્લી કરે, અને એમની જે તકલીફ પડતી હોય વકીલોને અને અમારા પિટિશન રાઇટરોને તે થાય, બંધ થાય તેવી મારી રજૂઆત છે। હું નરેશ વસાવા, રાજપીપળા।